गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण पांच गणित गम्मतना पाठ्यपुस्तक में प्रकरण त्रण केटला चौरस से जेमा आपणे त्रिकोणनी परिमिति सूत्रता शीख्या, त्यार पछी आपणे अर्धा खाना अने आखा खानानी गणतरी शीख्या अने पान नंबर 40 उपर मैं तमने आलेखपत्र उपर जे आकृति आपी तेनी गणतरी करीने पण बतावी हती कि केटला खाना अर्धा छे अने केटला खाना आखा छे एनी तमने गणतरी दर्शावी हती अने तमने कीधुं के बाकीना खानानी गणतरी तमारे जाते तमारा पाठ्यपुस्तकमां करी दर्शाववानी छे। तो जो मैं तमने बीजा दाखला होमवर्कमां पण तेनी गणतरी करती कि बीनी गणतरी थशे 9 चौरस सेमी, सीनी 4, डीनी 6, ईनी थशे 21 चौरस सेमी अने एफनी थशे 8 चौरस सेमी। आ प्रमाणे मैं कुल बधा खाणानी गणतरी करी तमने दर्शावी छे, तमारे पण आ जवाब मारी साथे सरखावी लेवानो छे। हवे पान नंबर 41 पर तमने कीधुं छे कि आ लंबचौरस आकृति के सॉरी आ त्रिकोण विषय आपणे शीखवानुं छे। अहीं तमने बे आकृति जो लाल कलरनुं त्रिकोण बतावी छे, एक बीजो अहीं तमने भूरा कलरनुं त्रिकोण आलेखपत्र पर दर्शाव्यु छे। एटले अहीं बे मित्र समीना अने सादिक वात करे छे कि आ वादळी त्रिकोण એ મોટો ત્રિકોણ દેખાય છે, જો તમે અહીંયાથી જોઈ શકો અને આ સરખા બે ભાગ પડે છે એટલે વાદળી ત્રિકોણ એ મોટા લંબચોરસથી અડધો છે એટલે આ મને લંબચોરસ આકાર છે અને મોટા લંબચોરસ ક્ષેત્રફળ કેટલું છે, આનું ક્ષેત્રફળ તમને 20 આપ્યું છે, 20 ચોરસ સેમી છે, તેથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી થાય એ આપણે શોધવાનું છે। તો જો અહીંયા આપણને મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ 20 ચોરસ સેમી આપ્યું છે, બરાબર છે, અને તેનું આપણે આ ત્રિકોણનું અને આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે એટલે આપણે શું લખીએ સૂત્રના આધારે આપણે કરીએ ત્રિકોણનું ક્ષેત્રફળ, અહીંયા સાઈડ થોડી બહુ તમને ગણતરી બતાવી દઉં છું કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આપણને કેટલા મોટા ત્રિકોણનું માપ કેટલું આપ્યું છે લંબચોરસનું ક્ષેત્રફળ, તો મોટા લંબચોરસનું ક્ષેત્રફળ તમને આપ્યું છે જે લખવાનું છે અને છેદમાં 2, એટલે મોટા લંબચોરસ ક્ષેત્રફળ આપણને 20 આપ્યું છે અને છેદમાં આપણે 2 લખીશું, અહીંયા 10 × 2 = 20 થશે એટલે 10 ચોરસ સેમી આ ત્રિકોણનું કુલ ક્ષેત્રફળ થશે, અહીંયા તમને અહીંયા કીધું છે। હવે આપણને કીધું છે કે લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે, તો લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ અહીંયા તમે જુઓ તમે નીચે આકૃતિ બતાવી છે જેમાં લાલ ત્રિકોણ ક્ષેત્રફળ શોધવાનું છે, એમાં કીધું છે કે અમે 2 અલગ અલગ લંબચોરસના અડધા ભાગ તમને બતાવ્યા છે આકૃતિમાં। હવે કહે છે કે આ લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધીને કરવાનું છે, તો લાલ ત્રિકોણની ગણતરી કરતાં બતાવ્યું છે કે લાલ ત્રિકોણમાં આપણે જો જોઈએ તો લાલ ત્રિકોણનો પ્રથમ ભાગ જે લંબચોરસ છે એ અડધો ભાગ છે એનો અને બાકીનો જે અડધો ભાગ છે એ તે અડધા ભાગનું ક્ષેત્રફળ આપણે શોધીશું, એટલે આપણે લંબચોરસ ભાગ જે હતો એનું ક્ષેત્રફળ મેં તમને બધા જ કુલ ખાના ગણીને બતાવ્યા છે, તો આ લાલ કલરનું જે ક્ષેત્રફળ જે શોધ્યું છે એ 10 ચોરસ સેમી થશે, આખા ખાના અને અડધા ખાના ગણતરીના આધારે એ 10 સેમી એનું લાલ કલર ત્રિકોણનું ક્ષેત્રફળ થાય છે। હવે ત્યાર પછી આપણે પાન નંબર 42 પર તમને અહીં આકાર પૂરા કરવાના કીધા છે, અહીંયા તમને 2 આકૃતિ બતાવી છે એટલે શરૂ છે એક આકૃતિની માત્ર 2 બાજુ દોરી છે અને અહીંયા તમને બીજી આકૃતિ બતાવી છે આ શેપની છે જેને આકાર પૂર્ણ કર્યો છે અને તેને કીધું છે કે તેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થાય છે, તો અહીંયા એક આકૃતિમાં લીલો ભાગ છે અને એક આકૃતિમાં પીળો ભાગ છે, તો અહીંયા લીલા ભાગનું ક્ષેત્રફળ આપણે જોઈએ તો કેટલા આખા ખાના છે, આપણે આકૃતિમાં જોઈએ તો 1 અને 2 એ આખા ખાના છે અને અડધાથી અડધા ખાના તમને આપ્યા છે, જો તમને અહીંયા બતાવ્યા છે કે 1, 2, 3 અને 4 આ 4 ખાના છે એ કેવા છે અડધા ભાગના ખાના છે, 4 ખાના કેવા છે જે અડધા ચોરસ છે, તો આ 4 જે આપણા ખાના છે એ અડધા ચોરસ છે એટલે આપણે એને અડધા છે એટલે એને પણ આપણે 4 છે એટલે એના અડધા 2 ખાના લખી શકીએ, એટલે આ એને જોવા જોઈએ તો લીલા ભાગનું ક્ષેત્રફળ આપણે 4 ચોરસ સેમી થાય છે, મેં તમને અહીંયા ગણતરી કરી બતાવી છે આ પ્રમાણે તમે જોઈ શકો છો કે લીલા ભાગનું ક્ષેત્રફળ તમને કીધું છે 2 આખા ચોરસ વત્તા 4 અડધા ચોરસ છે એટલે 2 ચોરસ છે તે 1 ખાનું થયું, 1 ખાનું બરાબર 2 ચોરસ થયા એટલે એવા 2 ચોરસ થયા, એટલે 2 આખા ખાના છે આપણે આકૃતિમાં જોયું અને જે 4 ખાના છે એ અડધા છે એટલે એને 1/3 ભાગ વડે લખ્યું એટલે 2 ભાગ્યા 2 વત્તા 4ના છે એટલે 2 લખ્યા તો 2 × 2 = 4 થાય એટલે 2 વત્તા 2 એટલે કુલ 4 ચોરસની લીલા ભાગનું ક્ષેત્રફળની ગણતરી મેં તમને પાઠ્યપુસ્તકમાં બતાવી અને નોટબુકમાં પણ કરી બતાવી છે। હવે એવી રીતે પીળા ભાગનું કીધું છે તો પીળા ભાગમાં 3 આખા ખાના છે એટલે પીળા ભાગમાં આખા ખાના વત્તા
बे अर्धा करता वधु चौरस अने वत्ता बे अर्धा चौरस एटले त्रण आखा खाना छे, बे अर्धा करता वधारे चौरस अने बीजा एना करता अर्धा एटले अर्धाना अर्धा थया एटले एक तृतीयांश थाय एटले पीड़ा भागनुं क्षेत्रफळ त्रण वत्ता बे वत्ता एक आम करीने कुल सरवाळो छ चौरस सेमीनो थाय छे। एटले कुल आपणे आखी आकૃતિનું क्षेत्रफळ शोधवानुं હતું એટલે ચાર ચોરસ સેમી એ લીલાખાનાનું શોધ્યું અને છ ચોરસ સેમી આપણે પીળાખાનાનું શોધ્યું એટલે બેનો સરવાળો કરતાં દસ ચોરસ સેમી જવાબ આવે છે। તો આ જવાબ સાચો છે। તમને અહીંયા પણ નીચે લખીને બતાવ્યું છે કે જો આ સરળ છે લીલા ભાગને ચાર સેન્ટીમીટર તમે અહીંયા બતાવ્યું છે અને પીળા ભાગમાં તમે ખાનાની ગણતરી કરશો તો મેં તમને ગણતરી બતાવી એ પ્રમાણે બંનેનો સરવાળો દસ સેમીનો થશે એટલે કહે છે કે આ સાજીદનો જે જવાબ હતો એ આસિફનો જવાબ દસ ચોરસ સેમીનો સાચો છે। હવે પાન નંબર 43 પર તમને મહાવરો કહ્યું છે કે આ એક બાજુ એક આકારની બાજુ છે અને આકારનું ક્ષેત્રફળ ચાર સેમી થાય તમારે આકૃતિ પૂર્ણ કરવાની છે। તો તમારે આ પ્રમાણે ત્રિકોણ દોરી તમારે આ કોષ્ટક જે આપ્યું છે આકૃતિ પૂરી કરવાની તમારે અહીં દોરીને પૂરું કરવાનું છે। હવે ત્યાર પછી તમને બીજું કીધું છે નીચે તમને પણ બીજી એક આકૃતિ છે એને તમને કીધું છે કે અહીં એક આકૃતિની બે બાજુઓ દોરેલી છે બે બાજુઓ દોરો કે જેથી તેનું ક્ષેત્રફળ બે ચોરસ સેમીથી ઓછું થાય એટલે બે ચોરસ સેમીથી ઓછું એટલે એક કેરી કરતાં ઓછું। તો જો આ પ્રમાણે આકૃતિ પૂર્ણ કરી આ બંનેનો એક તૃતીયાંશ એક તૃતીયાંશ ખાનો આવશે એટલે એનું ક્ષેત્રફળ કેટલું થશે એક ચોરસ સેમી થશે એટલે જે બે ચોરસ સેમી કરતાં ઓછું છે આ પ્રમાણે તમારે આકૃતિ પાન નંબર 43 પર દોરવાની રહેશે। હવે પાન નંબર 44 ઉપર તમે જુઓ તમને કીધું છે ત્રીજામાં અહીં એક 20 ચોરસ સેમી ક્ષેત્રફળનો લંબચોરસ તમને અહીં આપ્યું છે। જુઓ તમને આકૃતિમાં બતાવ્યું છે કે આ 10 ખાના છે આડા અને ઊભા બે ખાના એટલે આ કુલ મળીને આ 10 અને અહીંયા બે આ 10 થઈ લંબાઈ અને બે થઈ પહોળાઈ એમ કરીને એની બધી બાજુનો સરવાળો કરીશું તો આ 20 ચોરસ સેમી તમને એનું માપ આપ્યું છે એનું ક્ષેત્રફળ આ લંબચોરસ તમને આપ્યું છે। અહીંયા તમને કીધું છે કે એ આ લંબચોરસમાં એક સીધી રેખા એવી દોડો કે જેથી બે સમાન ત્રિકોણ બને અને દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હશે એ તમારે શોધવાનું છે। જો વિદ્યાર્થી મિત્રો આ આલેખપત્ર કહેવાય છે અહીં તમે સમજૂતી માટે હું ગણતરી માટે દર્શાવું છું આપણે લાવવાની જરૂર નથી હું તમને દાખલાની ગણતરી માટે માત્ર સમજાવું છું। આ આલેખપત્ર હોય છે અને આલેખપત્ર ઉપર આપણે આગળ પણ શીખીએ કે આલેખપત્રમાં ઊભા ખાના આડા ખાના નાના ખાના એની ગણતરી આકૃતિ દોરીને તમારે કરવાની હોય છે તો આ આલેખપત્રની અંદર આપણે આ દાખલાની ગણતરી કરીશું। તો જુઓ આપણને એમાં કીધું હતું કે એમાં એવી રીતે ત્રિકોણ દોરવાના છે કે એવી સીધી રેખા દોરો કે જેથી બે ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણ બને અને તે દરેકનું ક્ષેત્રફળ કેટલું છે તે જોવાનું છે। જો જુઓ અહીંયા મેં તમને આલેખપત્ર ઉપર આ પ્રમાણે 10 આડા ખાના અને બે ઊભા ખાના લઈ આ પ્રમાણે તમને આલેખપત્ર ઉપર આ એક લંબચોરસ દોરીને બતાવ્યું છે કે જેમાં આપણે એમાં કીધું છે કે એના બે સરખા એવા ત્રિકોણ બનાવવાના છે એક સરખા ત્રિકોણ બનાવવાના છે અને દરેકનું ક્ષેત્રફળ આપણે એમાં શોધવાનું છે। તો જો મેં તમને આ પ્રમાણે દોર બતાવ્યું છે અને એના બે સરખા ભાગ આ રીતે આલી લીટી પાડી દર્શાવ્યા છે એટલે એનું માપ શોધવું હોય તો દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ ભાગ્યા બે આપણે એનું કુલ ક્ષેત્રફળ 20 ચોરસ સેમી આપ્યું છે એને આપણે બે વડે ભાગીશું જો અને બે સરખા ભાગ છે એટલે બે વડે ભાગીશું એટલે જવાબ આવશે આપણો 10 ચોરસ સેમી। એવી રીતે તમને બી કીધું છે બીમાં તમને એવી રીતે કીધું છે કે આ લંબચોરસમાં એક સીધી રેખા આવી રીતે કે દોરો કે જેથી બે સમાન લંબચોરસ બને અને દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ તમારે કેટલું છે એ શોધવાનું છે। જો આ મેં બીમાં પણ એ પ્રમાણે એક લંબચોરસ દોર્યું છે જે 10 સેમી લંબાઈનું છે અને 2 સેમી પહોળાઈનું છે અને એમાં કીધું છે કે તમને એના બે સરખા ભાગ પડે સમાન લંબચોરસ બને તો જો એના બે સરખા ભાગ એટલે આ જુઓ આ વચ્ચેથી મેં 5 ખાના ગણી આ સમાન લીટી પાડી છે એટલે આપણો આ એક ભાગ થયો સમાન અને આ એનો બીજો ભાગ થશે આ પ્રમાણે એના બે સરખા ભાગ પાડ્યા છે એટલે આને પણ આપણે સૂત્રની મદદથી ગણીએ તો નાના ચોરસનું લંબ ક્ષેત્રફળ આ નાના લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ ભાગ્યા બે આપણે તો 20 ચોરસ સેમી ક્ષેત્રફળ આપ્યું છે એને આપણે બે ચોરસના સરખા ભાગ એટલે જુઓ એક બે ત્રણ ચાર પાંચ એક ચોરસના 5 ખાના આડા એટલે 5 લંબાઈ થઈ અને 2 પહોળાઈ થઈ એવી રીતે આપણે અને 20 10 થશે આપણે એટલે આને 20 ભાગ્યા 2 કરીશું એટલે આપણાનો જવાબ આવશે 10 ચોરસ સેમી। આ બીની આપણી ગણતરી આ રીતે થઈ એવી જ રીતે તમને સીની ગણતરી કીધું છે સીની ગણતરીમાં તમને એવી રીતે કીધું છે કે આ લંબચોરસમાં બે સીધી રેખા એવી રીતે દોરો કે જેથી તે એક ચોરસ અને બે સમાન ત્રિકોણમાં વિભાજિત થઈ અને લંબચોરસનું ક્ષેત્રફળ આપણે એનું શોધવાનું છે। તો જો આ સીની આકૃતિમાં મેં તમને અહીંયા આકૃતિ જ દોરી બતાવી છે એમાં તમને આ લંબચોરસની અંદર એક તમને આડી રેખા દોરી બતાવી છે કે જે
એને ત્રિકોણમાં વિભાજિત કરે અને એની સમાન રેખા આપણે દોરીશું। તો એને સમાન રેખાને બે સરખા વિભાજિત કરવા માટે આ પ્રમાણેની એક સમાન રેખા પણ આપણે સીમાં દોરીશું। તો જુઓ આ એક એનો ત્રિકોણ પણ બની ગયું અને એને શું કીધું છે કે બીજી એને બે સમાન ત્રિકોણ મને વિભાજિત પણ કરી દીધા છે। જુઓ એના બે આ સરખા સમાન ત્રિકોણ મેં વિભાજિત કરી દીધા છે, એટલે એનું ક્ષેત્રફળ આપણે શોધીશું। તો આપણે સૂત્ર પ્રમાણે લખીશું, તો નાના ચોરસ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 5×2 સેમી બરાબર, અને એનો જવાબ આવશે 5×2 10 ચોરસ સેમી। જુઓ આ 5 ખાના અને આ 2 ઊભા ખાના બરાબર છે, લંબાઈ અને પહોળાઈ, એટલે આનું ગુણાકાર કરીશું એટલે 5×2 10 ચોરસ સેમી થશે। એટલે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવાનું કીધું છે, એટલે નાના લંબચોરસનું ક્ષેત્રફળ ભાગ્યા 2 કરીશું। તો આપણે 10 ચોરસ સેમી ભાગ્યા 2 કરતાં જવાબ આપણો આવશે 5 ચોરસ સેમી। તમારે આ આકૃતિ માત્ર નોટબુકમાં દોરવાની છે અને તમારે એની ગણતરી દર્શાવવાની છે, આપણે આલેખપત્ર પર નથી કરવાની। આ તો મેં મતલબ તમને સમજૂતી માટે જ આલેખપત્ર દોરીને બતાવ્યું છે કે આલેખપત્રમાં આ રીતે આપણે ગણતરી કરી શકીએ। તમારે આ નોટબુકમાં આની ગણતરી આ રીતે દર્શાવવાની છે, મેં તમને કરી બતાવી છે, એ પ્રમાણે તમારે પણ નોટબુકમાં કરવાની છે। જો હવે પાન નંબર 44 પર તમને કીધું છે કે પાન નંબર 45 પર તમને કાગળમાં નાના નાના ચોરસ દર્શાવેલા છે, તેનો 5 આવા 5 ચોરસનો ઉપયોગ કરી તમારે બીજા આંકડા બનાવવાના છે। તો જુઓ પાન નંબર 45 ઉપર તમે 3 આંકડા દોરીને આપ્યા છે ને, એવા તમે બીજા અલગ અલગ આંકડા બનાવવાના છે, તમારે પાઠ્યપુસ્તકમાં આંકડા દોરવાના છે। જો મેં તમને અહીં આલેખ પત્ર પર બીજા અનેક આંકડા દોરી બતાવ્યા છે, તમારે આ પ્રમાણેના આંકડા આપણા પાઠ્યપુસ્તકમાં દોરવાના છે। જો આ પ્રમાણે તમારે જે વધારાના આંકડા છે એ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં તમને જે આંકડા દોરી બતાવ્યા છે એ તમારે અહીંયા આપણે દોરવાના રહેશે। હવે તમને કીધું છે તમે અલગ અલગ આંકડા કેટલા દોરી શકો છો, તમે તમને આલેખપત્રમાં 12 અલગ અલગ આંકડા દોરીને બતાવ્યા છે, એટલે આપણે 12 આંકડા દોરી શકીએ। ત્યાર પછી કયા આંકડાની પરિમિતિ સૌથી ઓછી છે કે સૌથી વધારે છે અને કેટલા ચોરસ છે, તો અહીંયા તમને આકૃતિ એવું નામ મેં આપ્યું હતું જેની આકૃતિ સિવાયના બધા આંકડાની પરિમિતિ કેવી આવી છે 12। આપણે જે આંકડા આપ્યા છે એની પરિમિતિ, એટલે તમારે કોઈ પણ બંધ બાજુની બાજુઓના માપનું સર, એટલે આપણે પરિમિતિની વ્યાખ્યા બધા આપણે શીખી ગયા છીએ। પરિમિતિ એટલે કોઈપણ બંધ આકારની બાજુઓના માપનું સરવાળો, એટલે આપણે શીખી ગયા છીએ। એટલે કીધું છું કયા આકારની પરિમિતિ તમને સૌથી ઓછી કીધી છે, તો અહીંયા આપણે આકૃતિ એ તમે ABC નામ એમાં મેં તમને આપ્યું છે ત્યારે લખીશું આકૃતિ એ। હવે ત્યાર પછી કીધું છે તમને ડ આપેલા આકારનું ક્ષેત્રફળ કેટલું છે, ખાલી જે કે ચોરસ સેમી છે, તો અહીંયા તમને કીધું છે અહીંયા તમને એક આકાર આપ્યો છે, આ આકારનું ક્ષેત્રફળ આપણે જોયું તો 1, 2, 3, 4 અને 5 ચોરસ સેમી છે, કારણ કે એની બધી બાજુઓ 1-1 ચોરસ સેન્ટીમીટરના ખાના વળે છે, એટલે એનું ક્ષેત્રફળ 5 ચોરસ સેમી થશે। જો પાઠ્યપુસ્તકના પાન નંબર 46 ઉપર આપણે જે પાન નંબર 45 પર આકાર દોરવા હતા, એ તમને આકારની સમજૂતી અહીંયા આપી છે કે કઈ રીતે તમે બીજા આકાર દોરી શકો છો। તમારે આ પ્રમાણેના આકાર આકૃતિમાંથી જોઈ પાન નંબર 45 ઉપર દોરવાના છે, મેં તમને આલેખપત્ર પણ બતાવ્યા છે અને અહીંયા પણ તમને બતાવ્યા છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠ 3ની સમજૂતી પૂરી થાય છે, અહીંયા પ્રકરણ 3ની સમજૂતી પૂરી થાય છે। હવે પછીના વિડીયોમાં આપણે ફરી મળીશું।